કેન્દ્રમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરીને કોરોના લોકડાઉનને કારણે ભારતનો વિકાસ અટકી ન પડે, લોકો પુનઃ કાર્યરત બનીને અગાઉની જે આપણી કોરોના પહેલાની જે દેશની સ્થિતિ હતી એથી વધુ ઝડપે ભવિષ્યમાં ભારત મહાસત્તા બને ને આગળ વધે એ માટે જાહેરાત કરી આત્મનિર્ભર ભારત. આજે રાજ્ય સરકારે પણ ગુજરાતના નાના માણસો, નાના વેપારીઓ, નાના કારીગરો આ બધાનો વિચાર કરીને એ લોકો પણ છેલ્લા 2 મહિનાથી લોકડાઉનને કારણે એમને પણ ધંધો ઠપ થયો, રિક્ષાવાળાઓ પણ હોઈ શકે, તો આ બધા લોકોને 2 મહિનામાં જે માર પડ્યો છે એમાંથી ઊભા થાય અને આવનારા 6-12 મહિનામાં એ રિકવર થઈ જાય અને આગળ વધે એટલા માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની આજે હું જાહેરાત કરું છું. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જે અંતર્ગત 10 લાખથી વધુ લોકોને આ સહાય યોજનાનો લાભ મળશે. આપણે જાણીએ છીએ કે એક નાનો માણસ ધોબીનું કામ કરતો હોય, નાનો માણસ વાણંદની દુકાન ચલાવતો હોય, એક નાનો માણસ એ પોતે એક ઇલેક્ટ્રિશિયન તરીકે નાની દુકાન ધરાવતો હોય, કોઈ નાની કરિયાણાની દુકાન ધરાવતો હોય, આ બધા લોકોને પ્રોવિઝન સ્ટોર હોય, કટલેરી સ્ટોર હોય, આ બધા લોકોને ખાલી બીજા રાજ્યોએ 5,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 5,000 રૂપિયાથી એ ઊભો ન થઈ શકે, પરંતુ એના હાથમાં મોટા રૂપિયા હાથમાં આવે તો એ ઝડપથી એમાંથી ટર્નઓવર કરીને ઊભા થઈ શકે. અને એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે 1 લાખ રૂપિયા સુધીની લોન, જે લોનનો માર્કેટ ઇન્ટરેસ્ટ ઓછામાં ઓછા 12% છે, એ લોન માત્ર 2% કોઓપરેટિવ બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ અને ડિસ્ટ્રિક્ટ બેન્ક એ બધા લોકોની સાથે અમે વખતો વખત મિટિંગ કરીને આ યોજના બનાવી છે, જેમાં આ બેન્કો માત્ર એમની અરજી અને અરજીના આધાર ઉપર એ 1 લાખ રૂપિયા સુધીની લોન જે તે વ્યક્તિને આપશે, જેના ઇન્ટરેસ્ટના માત્ર વ્યક્તિએ 2% વાર્ષિક ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે અને બાકીનો જે 6% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર એમનું ચૂકવશે. અને એટલે કે 1 વ્યક્તિ 1 લાખ રૂપિયાની લોન લે તો સેજે આપણે 10-12% ગણીએ તો 3 વર્ષે એને 30% જેવું ચૂકવણી કરવી પડે અને એને બદલે માત્ર 3 વર્ષમાં 6% એમને ચૂકવવાના થશે, દર વર્ષે 2% એમને ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે, બાકીનું બેંક સાથેનું વધારાનું 6% લેખે ઇન્ટરેસ્ટ એટલે 18% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર ચૂકવશે. એટલે માણસના આત્માન કહીને કે વાર્ષિક 2% એટલે કાંઈ ન કહેવાય, એ પ્રકારે એમને વગર વ્યાજે પૈસા મળ્યા છે એવી જ કલ્પનાથી એમના હાથમાં પૈસા આવશે, 1 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ એમના હાથમાં આવશે અને એ વ્યક્તિ પોતાનો ધંધામાં આ પૈસાનો ઉપયોગ કરીને પુનઃ એ પાછો પ્રસ્થાપિત થાય. 6 મહિના સુધી આ વ્યક્તિને કોઈ પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે. એટલે
મોરેટોરિયમ પીરિયડ એ 6 મહિનાનો આપવામાં આવશે. પછી બાકીના જે હપ્તા અને વ્યાજ એ બાકીના સમયમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે પહેલા 6 મહિના એમને એક પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે, બાકીનું જે છે એ બાકીના સ્પાનમાં વહી જશે. અને કોઈ પણ જાતના તારણ વગર, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ વાત નહીં, અને એ વ્યક્તિને લોન એની પ્રાપ્ત થઈ જાય. લગભગ અમારી ધારણા છે 10 લાખથી વધુ લોકો આનો લાભ લે. અને આ બેંકો દ્વારા, બેંકોને પણ અભિનંદન આપું છું, કારણ કે કોઓપરેટિવ બેંકો, અર્બન કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ક્રેડિટ સોસાયટીઓ, એ સમાજમાંથી સમાજના આગેવાનો, મોભીઓ એ બેંકના સંચાલન કરે છે. અને એ બધા સંમત થયા છે અમારી સાથે કે અમે વધુને વધુ લોકોને લોનો આપશું. જે રીતે કીધું એમ 2% વ્યાજથી લોન આપશે, 6% સીધા સરકાર ચૂકવી દેશે, અને સંપૂર્ણ વહીવટી આ વ્યવસ્થા નિઃશુલ્ક એ બેંક કરશે. અને બેંકે પણ અમને જે સહકાર આપ્યો છે એ માટે ગુજરાતના તમામ કોઓપરેટિવ બેંકના લોકોને અભિનંદન આપું છું કે આવા સમયે ખરા અર્થમાં સહકાર, એ સાચા અર્થમાં સહકાર લોકોને, નાના માણસોને મદદરૂપ થવા માટે આ લોકોએ કર્યો છે, એમને અભિનંદન આપું છું. લગભગ 5,000 કરોડ રૂપિયાનું ધિરાણ આના મારફત થશે, અને આ પૈસા બજારમાં ફરવાને કારણે, લોકોના હાથમાં આવવાને કારણે લોકો ઝડપથી પ્રસ્થાપિત થાય તેવી અમે લોકોએ વ્યવસ્થા કરી છે. અને આ બેંકો એ વધુ સારી રીતે પ્રત્યેક વ્યક્તિને, છેવાડાના માનવીને ધ્યાનમાં રાખી અને પગભર કરશે. આ યોજના 3 વર્ષ માટેની લોન રહેશે અને સમગ્ર ગુજરાતમાં 220 અર્બન કોઓપરેટિવ બેંકો છે, જેની લગભગ 1,000 બ્રાન્ચો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પથરાયેલી છે. એવી જ રીતે 18 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે, જેની સમગ્ર ગુજરાતમાં લગભગ 400થી વધુ બ્રાન્ચો પથરાયેલી છે. અને ક્રેડિટ સોસાયટીઓની પણ અનેક જગ્યાએ ક્રેડિટ સોસાયટીઓ સ્થાપિત છે. તો ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થાઓ બની રહેશે. લોકો ત્યાં 3 મહિનાની અંદર આ બધી પ્રક્રિયા પૂરી કરીને પછી પૂરી કરશું, એટલે લોકો ચિંતા પણ ન કરે, આરામથી